નમસ્કાર બાળમિત્રો કેમ છો બધા મજામાં ને ખૂબ સરસ તો ચાલો અત્યારે આપણે ભણીએ ગુજરાતી તો બધા ગુજરાતીનો લીધો ખોલો ખોલ્યો બધાએ ગુજરાતીનો લીધો હવે તેમાં પેજ નંબર બાર ખોલો પેજ નંબર બાર ખોલ્યું બધાએ સરસ હવે સૌપ્રથમ આપણે અહીં ઉપર લખી લે સુ આજની તારીખ તો આજે કેટલી તારીખ છે બાળકો આજે 7 9 2020 7 9 2020 તો અહીં લખો 7 9 2020 હવે વાત કરીએ લખવાની તો આપણે પહેલાં શું લખ્યું અને શું ભણ્યું તો આપણે અનિમાત્રાવાળા કકો અને અનિમાત્રાવાળા શબ્દો એટલે કે સાદા શબ્દો અને સાદો કકો ભણ્યા હવે આપણે અનિમાત્રાવાળા વાક્ય જોઈને લખો એટલે કે અનિમાત્રા એટલે કે સાદા વાક્ય આપણે અહીં જોતા જવાના છે અને નીચે લખતું જવાનું છે તો સૌ પ્રથમ આપણે વાક્યને વાંચશું તો બધા મારી સાથે વાક્ય વાંચશો સરસ સરસ અક્ષર અક્ષર લખ લખ સરસ અક્ષર મારી સાથે આવડી ગયું ને બધાને વાંચતા તો હવે આપણે નીચે લખવાનું છે તો અહીં સરસ લખેલું દેખાય છે બધાને કે અહીંથી જોઈ જોઈને નીચે લીટીમાં લખો બધા સ ર ર સ સ સ ત્યાર પછી અક્ષર લખેલું છે એ નીચે લખો વચરે આટલી બધી જગ્યા છોડવાની છે બધા થોડીક જગ્યા મૂકીને પછી લખો અ અહીંથી જોઈ જોઈને અ પછી ક્ષ પછી ર અહીં અક્ષર છે તેવું અહીં અક્ષર લખ્યું બધાએ ત્યાર પછી વચ્ચે જગ્યા છોડી દો થોડોક દૂર લખો અહીંથી જોઈ જોઈને અહીં શું લખેલું છે લ ખ ખ લ તો અહીં લખો લ ખ લ ખ સરસ અક્ષર લખ લખાઈ ગયો બધાને હવે ત્યાર પછી ભરત ભજન ક ર ભરત ભજન કર તો અહીં ભરત છે તે જોઈ જોઈને નીચે લખો ચલો ભરત ભરત અહીંથી જોઈને લખો વચારે જગ્યા છોડવાની છે જગ્યા છોડીને પછી લખો ભજન ભજન પછી આ લખશું નીચે પણ વચ્ચે જગ્યા છોડી દો ક ક ર ર પછી નાનું ટપકું કરવાનું છે અહીં પણ કરેલું છે એવું કરવાનું છે આગલા વાક્યમાં પણ પૂરું થાય ત્યાં કરવાનું છે ટપકાને કહેવાય પૂર્ણ વિરામ શું કહેવાય પૂર્ણ વિરામ એટલે કે અહીં વાક્ય પૂરું થઈ ગયું ત્યાર પછી વાંચી નયન નયન નમન નમન કરયન નમન કર તો ચલો ઉપરથી જોઈને લખો નયન નયન પછી જગ્યા છોડીને આ લખશું નમન

અહીં તે જોઈ જોઈને પવન પવન ભળી જગ્યા છોડો વચ્ચે મદદ મદદ ક ર પછી છેલ્લે શું કરવાનું પૂર્ણ વિરામ ખૂબ સરસ હવે યાદ રહી ગયું તમને બધાને ત્યાર પછીનું વાક્ય રમાણ રમાત રમણ રમાત રમ હવે નીચે લખીશું ઉપરથી જોઈને રમણ રમણ જગ્યા છોડો પછી લખો રમત રમત ફરી જગ્યા છોડો અને આ લખો રમ રમ છેલ્લે શું કરીશું પૂર્ણ વિરામ સરસ હવે ત્યાર પછીનું વાક્ય કમલ વડ પર ચઢ કમલ વડ પર ચઢ તો ચલો નીચે લખો કમલ અહીંથી જોઈને નીચે કમલ પછી વડ વડ પછી આ લખો પર પર કમલ વડ પર ચઢ છેલ્લે શું કરશું પૂર્ણ વિરામ થઈ ગયું આ પેસ હવે પેસ ફેરવો

તેને અંગ્રેજીમાં એ એ ડબલ એ લખાય આની નિશાની ઉભો લીટો થાય એટલે કે કાનો શું થાય બાળકો કાનો ક વધતા આ બરાબર કા ખ વધતા આ બરાબર ખા ગ વધતા આ બરાબર ગા હવે ખાલી આને શું બોલાય ક ની કાનો કા

निकानु घा चनिकानुचा छनिकानुछा जनिकानुजा जनिकानुजा टनिकानुटा ठनिकानुठा डनिकानुडा ढ़निकानुढा न ि क ा न ु ण

શનિકા નો હા અડનિકાનો નો અડા ક્ષા જ્ઞાન જ્ઞા બોલ્યો બધાએ મારી સાથે કપો હવે આપણે લખીશું તો તૈયાર તમારે બધાની પેન્સિલ હા તમે પણ તૈયાર હા तो चलो पेंसिल लो अने मारी साथे बोलता जाओ अने लिखता जाओ तो चलो अभी लिखो क ने का नु का क ने का नु का ख ने का नु खा ख

કાનોડાનો ડા બાજુમાં લીટો એટલે કે કાનો કરતા જાઉં છો ને બધા હા એ ભૂલવાનું નથી લીટો સાથે કરતું જવાનું છે ઢને કાનો ઢા ઢને કાનો ઢા હણને કાનો હણા હણને કાનો હણા તને કાનો તા થને કાનો થા કાનો થા કાનો દા કાનો દા ધને કાનો ધા ધને કાનો ધા નને કાનો ના નને કાનો ના કાનો પા પાની કાનો પા

અનિકાનો હા અડનિકાનોડા અડનિકાનોડા ક્ષણિકાનો ક્ષા ક્ષણિકાનો ક્ષા જ્ઞાનિકાનું જ્ઞા જ્ઞાની કાનું જ્ઞા લખાઈ ગયું બધાને કાવાળો કકો સરસ તો હવે આપણે વાત કરીએ હોમવર્કની તો હોમવર્કમાં તમારે બધાએ કાવાળો કપકો અહીં નીચે લખવાનો છે ઉપર મેં લખાવ્યો એમાંથી જોઈ જોઈને અહીં નીચે કાવાળો કપકો હોમવર્કમાં લખવાનો છે તો બધા ફટાફટ વ્યવસ્થિત અને સારા અક્ષરે હોમવર્ક કરી નાખજો